હું અનિરુપસિંહ રાહુલ આત્મનિર્માણ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌ વાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે લાસ્ટ જે ચાર મહત્ત્વની એક્ઝામ લેવાઈ ગઈ એનું મેરિટ અમારા અનુભવના આધારે કેટલું રહી શકે છે એની ચર્ચા આપણે કરીશું આ ચાર એક્ઝામની અંદર આપણે જોઈશું પીએસઆઈ કોન્સ્ટેબલ ફોરેસ્ટ અને હેડ ક્લાર્ક અમે જ જે મેરિટ કહીએ એની ઉપર તમારે કેમ વિશ્વાસ કરવો જોઈએ તો એના માટેનું પણ હું તમને રસ્તો બતાવી દઉં સોળ ઓગસ્ટ સોળ ઓગસ્ટ બે હજાર એકવીસના દિવસે અમે સેમ ટાઇટલમાં એક વિડીયો નાખેલો છે અને એનું પણ ટાઇટલ હતું આખરે મેરિટ કેટલું જેની અંદર અમે જીએમડીસી ડીવાય એસઓ એસટીઆઈ ડીવાયએસઓ જીપીએસસીની વાત છે એસટીઆઈ સિનિયર ક્લાર્ક અને એટીડીઓના મેરિટ વિશેની ચર્ચા કરેલી હતી અને જ્યારે પણ એ લોકોનું મેરિટ બહાર પડ્યું ત્યારે મોટા મોટી એની અંદર જે કહેવાય ને એકથી સવા માર્કનો એની અંદર ડિફરન્સ હતો અમારા અંદાજથી આ સિવાય ડીવાયએસઓ હાઈકોર્ટ સુધીની વાત કરું કે ડીવાયએસઓ હાઈકોર્ટની પણ જ્યારે એક્ઝામ લેવાની એનો પણ વિડીયો નાખેલો છે સેમ ટાઇટલની અંદર અગિયાર ઓક્ટોમ્બર બે હજાર એકવીસ એની અંદર પણ અમારું જે પ્રેડિક્શન છે એ સાચું પડેલું છે ચલો હવે આપણે વાત કરીશું ત્રણ જે એક્ઝામ મહત્ત્વની ચાર જે એક્ઝામ મહત્ત્વની છે એના વિશેની તો જે વિદ્યાર્થીઓ આત્મનિર્માણ સાથે પહેલીવાર આ વિડીયોના મારફતે જોડાઈ રહ્યા છે એ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખે અને નોટિફિકેશન બે લાઈકોનને ઓન કરી નાખે આ સિવાય અમારો વોટ્સઅપ નંબર છે સેવન એટ સેવન ફોર ડબલ સેવન ડબલ સેવન જીરો ફાઇવ ઉપર જોઈન મી લખી જોઈન મી લખવાનું અને તમે જે પણ એક્ઝામની તૈયારી કરતા હોય એ એક્ઝામનું નામ લખવાનું જોઈન મી માની લો કે તલાટી કરતા હોય તો તલાટી કરી તમે અમને આ મેસેજ કરી શકો છો અમે તમને અમારા ગ્રુપમાં એડ કરી આપીશું જેની અંદર જે પણ મહત્ત્વના વિડીયોઝ મટિરિયલ અને જે પણ અમારા દ્વારા અપડેટ્સ છે એ તમારા સુધી પહોંચી જશે હા ખાલી આંટો મારવા ના આવતા સારી રીતે તૈયારી કરવી હોય મહેનત કરવી હોય સરકારી નોકરી લેવાની ખરેખર ઈચ્છા હોય દિલથી તો જ આ ગ્રુપમાં જોડાયો હવે બીજી એક વાત આપણે ડિસ્કસ કરી લઈએ કે આજે આ વિડિયોના મારફતે અમે આત્મનિર્માણ એપ્લિકેશનમાં એક નવો કોર્સ લોન્ચ કર્યો છે જેની પ્રાઇસ માત્ર બારસો રૂપિયા રાખવામાં આવી છે અને છ મહિનાની અંદર વેલિડિટી આપવામાં આવશે આ કોર્સનું નામ છે જીપીએસસી પ્લસ પંચાયત વિભાગ બરાબર આ અત્યારે ઓફરની અંદર આ તમને કોર્સ મળશે બારસો રૂપિયાની અંદર છ મહિનાની વેલિડિટી સાથે એટલે એક મહિનાના બસ્સો રૂપિયા લેખે તમારી ફીસ આની અંદર લાગશે જે યુકેજીના ટ્યુશન કરતાં પણ ઓછી ફીસ છે જેની અંદર જીપીએસસીનો આખે આખો સિલેબસ આવરી લેવામાં આવ્યો છે પંચાયત વિભાગની જે પણ એક્ઝામ્સ અત્યારે બહાર પાડી રહી છે જેમ કે તલાટી જુનિયર ક્લાર્ક એ બધો સિલેબસ તમને આની અંદર કવર થયેલો હંડ્રેડ પર્સન્ટ કવર થયેલો તમને મળશે વિડીયો લેક્ચરની સાથે સાથે ઉચ્ચ ક્વોલિટીના વિડીયો લેક્ચરની સાથે સાથે તમારું રિસર્ચ કરેલું મટિરિયલ પણ તમને આપવામાં આવશે તો જે પણ વિદ્યાર્થીઓને જોઈન થવું હોય એ આ નંબર ઉપર વોટ્સઅપ દ્વારા ઇન્કવાયરી કરી શકે છે ઓકે અને ડેમો વિડીયો જોવો હોય તો પણ તમે આ વોટ્સઅપમાં અમને ડેમો વિડીયો માગી શકો છો ચલો આ બધી થઈ ગઈ કૌણ ચર્ચાઓ હવે આપણે મેઇન મુદ્દા ઉપર આવીએ હું આશા રાખું છું કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી જશે ઓકે તો આપણે સૌથી પહેલી જે અવેટેડ અને સૌથી વધારે જે મેસેજ અમને આવી રહ્યા છે કે કોન્સ્ટેબલનું મેરિટ કેટલું રહેશે તો અહીં આપણે લખી નાખીએ કોન્સ્ટેબલ સી ઓ એન એસ ટી એ બી એલ ઈ કોન્સ્ટેબલ જેમાં આપણે ત્રણ વિભાગની અંદર મેરિટને ચર્ચા કરીશું હવે આ મેરિટ છે ને એના વિશે તમને એક મહત્ત્વની વાત કરી દઉં કે આ મેરિટ જે અમે કહીશું ને એ જનરલ કેટેગરીના મેલ કેન્ડિડેટને અનુરૂપ મેરિટ અમે કહીશું પછી તમારે શું કરવાનું છે તમારી માનો કે એસસી કેટેગરી છે તો તમારે જોઈ લેવાનું કે જનરલથી એસસીની અંદર જનરલી કેટલા માર્ક્સ ઓછા રહેતા હોય છે તો એ તમારે એ પ્રમાણે એડજસ્ટ કરી લેવાનું છે માની લો કે ફિમેલ કેન્ડિડેટ છે માની લો કે ફિમેલની અંદર પણ ફિઝિકલી ફિઝિકલ હેન્ડીકેપ કેન્ડિડેટ છે તો એનું પણ મેરિટ અલગથી બનતું હોય છે તો તમારે લાસ્ટ જે એક્ઝામ્સ છે એ એક્ઝામ્સની અંદર તમારે જોઈ લેવાનું કે કેટલું મેરિટનો ડિફરન્સ રહે છે એ ડિફરન્સ કેલ્ક્યુલેટ કરી લેવાનો અને એની અંદર જો તમે આવતા હોય તો તમારે આશા રાખવાની કે આ નોકરી હવે તમારા નામે લખાઈ ગઈ છે ચલો આપણે ફરીથી વાત કરીએ કોન્સ્ટેબલ તો કોન્સ્ટેબલને આપણે ત્રણ પાર્ટમાં જોઈશું ઓકે સૌથી પહેલો પાર્ટ છે એમાં બિન હથિયારી બિન હથિયારી યા રી સેકન્ડ પાર્ટ છે એની અંદર હથિયારી જેને આર્મ પોલીસ તરીકે ઓળખવામાં આવે છે અને ત્રીજો જે પાર્ટ છે એની અંદર એસ આર પી તો હવે જે બિનહથિયારી છે ને એનું મેરિટ થોડું ઊંચું રહેશે આની અંદર એનું રીઝન છે કારણ કે જે પીએસઆઈની એક્ઝામ લેવાની તો આપણે પીએસઆઈની પણ ચર્ચા કરીશું પરંતુ પીએસઆઈની જે એક્ઝામ લેવાની એમાં જે લોકોનું જુનૂન હતું ને પીએસઆઈ બનવા માટેનું એ જુનૂન ક્યાંક ને ક્યાંક તૂટી ગયેલું હોય એવું અમને લાગ્યું કારણ કે તમે ખોટા ક્લાસીસની અંદર ભરાયેલા હતા ખોટી જગ્યાએ તમે ઓફલાઈન ક્લાસીસ કરતા હતા અને અત્યારે માર્કેટમાં શું છે કે ઓફલાઈન ક્લાસીસના નામે સીધી લૂંટ લોકો દ્વારા ચલાવવામાં આવે છે ઓફલાઈન ક્લાસીસની અંદર તમારો જે સિલેબસ હોય એ સિલેબસને યોગ્ય ન્યાય નથી આપવામાં આવતો જેના કારણે મતલબ આ બધી પરિસ્થિતિઓનો તમારે સામનો કરવો પડી રહ્યો છે તો આ બિન હથિયારીની અંદર એટલા માટે એનું મેરિટ હાઈ રહેશે કે જે પીએસઆઈના જે લોકોનું સપનું તૂટેલું છે ને એણે પણ દમ લગાવી દીધો હતો કે હવે ગમે તેમ કરી હું બિન હથિયારીમાં તો હું લાગી જ જાઉં આ વખતે કોન્સ્ટેબલમાં એક બે વરસ કાઢું અને ફરીથી જ્યારે પીએસઆઈની એક્ઝામ આવે ત્યારે હું ફરીથી ટ્રાય કરું મારા સર્કલની અંદર પણ ઘણા એવા મિત્રો છે કે કોન્સ્ટેબલ બિન હથિયારીમાં લાગી અને એક બે વર્ષની અંદર પીએસઆઈની એક્ઝામ એ લોકોએ ક્રેક કરેલી છે સારા નંબર્સ સાથે ક્રેક કરેલી છે ટોપ ટેનની અંદર કેમ ક્રેક કરેલી છે તો એવા પણ મિત્રો છે તો બિનહથિયારી જે છે એનું મેરિટ રહેશે આશરે એટી ફાઈવ જે લોકોના એટી ફાઇવ પ્લસ માર્ક્સ છે એ બિંદાસ રીતે બિનહથિયારીની નોકરી એમને મળી જવાની છે એટલે એમના નામે આપણે જેના એટી ફાઇવ પ્લસ માર્ક્સ થતા હોય એ અમને કમેન્ટ બોક્સની અંદર જણાવે અમારા વોટ્સઅપ થ્રુ અમને જણાવે કે સર મારા આટલા માર્ક્સ થાય છે તો શું એની અંદર કરવું તો એટી ફાઇવ મેરિટ એ રહેશે હવે આ મેરિટ છે ને આ મેરિટ તમારું રિટર્ન પ્લસ પ્રેક્ટિકલ બંનેનું મિક્સ છે બરાબર અહીંયા આગળ લખી નાખું રિટર્ન પ્લસ પ્રેક્ટિકલ બંનેને મિક્સ થઈ એટી ફાઈવ ઉપર જેના માર્ક્સ થશે એ બિન હથિયારીમાં આ વખતે લાગશે હવે આપણે હથિયારીની વાત કરી લઈએ તો હથિયારીની અંદર જે અમારો અંદાજ છે એ પ્રમાણે એનું મેરિટ સેવન્ટી ફાઈવ ટુ એટીની આજુબાજુ રહેવાનું પૂરેપૂરી શક્યતા છે સેવન્ટી ફાઇવ પ્લસ હોય મતલબ ઇન શોર્ટ તમે કહી શકો સેવન્ટી ફાઇવ પ્લસ હશે આની અંદર પ્લસ માઇનસ ઓકે પ્લસ માઇનસ ત્રણ માર્કનો ડિફરન્સ હોઈ શકે છે પ્લસ ત્રણ પણ હોઈ શકે છે માઇનસ ત્રણ પણ હોઈ શકે છે આ તમારા ત્રણ માર્કનો ડિફરન્સ આમાં એટી ફાઇવમાં પણ એડ કરવાનું સેવન્ટી ફાઇવની અંદર પણ તમારે એડ કરવાનો પ્લસ માઇનસ ત્રણ માર્ક હોય તો તમે આની અંદર બિનહથિયારીમાં લાગી શકો છો આમ તો જોવા જઈએ તો આ એવું કહી શકાય કે જેને સેવન્ટી સેવન માર્ક્સ છે સેવન્ટી સેવન બરાબર એમાં પ્લસ ત્રણ પ્લસ માઇનસ ત્રણ એડ કરો એને બિન હથિયારીમાં લાગવાનો હંડ્રેડ પર્સન્ટ ચાન્સ રહેલો છે આ મેરિટ પણ રિટર્ન પ્લસ પ્રેક્ટિકલ બંનેને મિક્સ કરીને ગણવાનું છે તમારે ઓકે હવે એસઆરપીની અંદર કોણ લાગશે તો એસઆરપીનું મેરિટ અમને લાગે છે સિક્સટી નાઇન અરાઉન્ડ લાગશે અને સિક્સ્ટી નાઇનની અંદર પ્લસ માઇનસ થ્રી માર્ક્સ કરી નાખવાના એટલે જેટલા લોકો આવશે એ એસઆરબીની અંદર હંડ્રેડ એનું સિલેક્શન થઈ જશે ચલો તો આ પણ તમારે યાદ રાખવાનું સિક્સટી નાઇન પ્લસ માઇનસ ત્રણ એટલે કે તમારા ચાન્સ સિક્સટી સિક્સ માર્ક્સ હોય તો પણ તમે કદાચ એની અંદર આવી શકો છો અને પ્લસ ત્રણ પણ રહી શકે છે સિક્સટી નાઇનની જગ્યાએ એ સેવન્ટી ટુ પણ રહી શકે છે એ તમારે ધ્યાન રાખવાનું પરંતુ આ રેન્જની અંદર જો તમે આવતા હોય તો તમારી નોકરી કોન્સ્ટેબલ એટલે કે વર્દીની અંદર તમારી નોકરી ફિક્સ થઈ ગઈ છે એવું માનવાનું હવે પછી આપણે વાત કરી લઈએ પીએસઆઈ માટે બરાબર જે લોકોનું મોટા ભાગના લોકોનું ડ્રીમ્સ હતું પીએસઆઈ માટેનું અને જે આપણું જુનૂન હતું વર્દી પહેરવાનું અમારા સ્ટુડન્ટનું કોઈ પણ એકેડેમીના સ્ટુડન્ટ હોય એનું તો એ સ્ટુડન્ટ કોણ પીએસઆઈ આવા વખતે બનશે એની વિશેની વાત આપણે કરી લઈએ તો જે પીએસઆઈનું મેરિટ છે હજી તો મેઇન્સ એક્ઝામ આવશે એક મેરિટ અલગ બનશે પણ મેઇન્સની તૈયારી કોણે કરવી જોઈએ કયા વિદ્યાર્થીઓએ ડેડિકેટલી હવે મેન્સની અંદર મન લગાવી તૈયારી ચાલુ કરવી જોઈએ એના વિશેની વાત કરશું તો પીએસઆઈની અંદર જે અમારો અંદાજ છે એ અંદાજ પ્રમાણે સિક્સટી નાઇનની આસપાસ મેરિટ રહી શકે છે બરાબર જેના માર્ક સિક્સ્ટી નાઇન પ્લસ માઇનસ ત્રણ માર્ક ઓકે પ્લસ માઇનસ ત્રણ તમારે ગણી લેવાના એટલે આઈધર એ સિક્સટી સિક્સ પણ રહી શકે છે અને અગેન એ સેવન્ટી ટુ પણ રહી શકે છે એટલે જેના માર્ક્સ આ સિક્સટી થી સેવન્ટી ટુની વચ્ચે થતા હોય એણે મીન્સની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ જો તમે આત્મનિર્માણ સાથે મેન્સની તૈયારી કરવા માગતા હોય તો માત્ર એક હજાર રૂપિયામાં પીએસઆઈ મેન્સનો કોર્સ સંપૂર્ણ કોર્સ અને બીજા હજી ઇંગ્લિશના એના ઘણા બધા વિડીયો મારા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે એ તમને એક હજાર રૂપિયાની અંદર મળી જશે જેમાં આખો પીએસઆઈનો સિલેબસ હન્ડ્રેડ પર્સન્ટ કવર થયેલો તમને મળશે તો એ પણ તમે જોડાઈ શકો છો વિચારી શકો છો જો એક હજાર રૂપિયા ફીસ છે માની લો તમે બીજી કોઈ એપ લીધી હોય ને તો પણ તમે ખર્ચો કરી નાખજો કારણ કે અલ્ટિમેટલી શું છે કે આ તમારા માટે એક અપોર્ચ્યુનિટી છે લાસ્ટ ઓપોર્ચ્યુનિટી અને તમે કમ્પેર કરી શકશો કે કોનું સારું છે કે એવું સારું છે ચલો હવે આગળ વાત કરીએ ત્રણ નંબર અને એના માટે ફોરેસ્ટ જેની અંદર આત્મનિર્માણમાં ચારસોથી વધારે સ્ટુડન્ટ એની અંદર જોડાયા હતા બે વોટ્સઅપ ગ્રુપ અમારા ફૂલ હતા ઓકે તો ફોરેસ્ટની અંદર અને ઘણા બધા મિત્રોની ઇન્કવાયરી ફોરેસ્ટ માટે સૌથી વધારે આવે છે તો ફોરેસ્ટનું મેરિટ જે વિદ્યાર્થીઓના માર્ક એસીથી વધારે છે એવા વિદ્યાર્થીઓએ શું કરવાનું છે પ્રેક્ટિકલ માટેની તૈયારી ચાલુ કરી દેવાની છે જે પણ ટ્રેનર મળે કે ના મળે અથવા તો ટ્રેનર મળે તો સારું ના મળે તો ગામના પાદરની અંદર તમારી જે ફિઝિકલની તૈયારી છે એ ચાલુ કરી દેવાની છે તમારે હંડ્રેડ પ્રેક્ટિકલ આપવાનું છે જે લોકો આની અંદર એવું કહેતા હોય કે ઘણા લોકોએ પેપર હા યુવરાજસિંહ દ્વારા સારા પ્રયત્નો કરવામાં આવેલા હતા જે પેપર ફૂટ્યું અને એના લિંકેજ અને પ્રૂફ સાથે જે એમણે દેખાડ્યું સરસ વસ્તુ છે આપણે એનો અવાજ ઉઠાવવો જોઈએ આત્મનિર્માણ પણ સંપૂર્ણપણે એની સાથે સમ મતલબ સપોર્ટની અંદર છે પણ તમારામાં હું તમને એટલી જ હિંમત આપીશ કે એ લોકોએ ભલે પૈસાના જોરથી પેપર ખરીદી લીધું હોય પણ તમે પ્રેક્ટિકલના જોરથી એ લોકોને હરાવીને દેખાડજો ચલો કારણ કે મને વિશ્વાસ છે કે મારો વિડીયો એ જ જોવાના છે કે જેણે મહેનતથી તૈયારી કરી છે જે પૈસા આપીને તૈયારી કરી છે એને કંઈ વિડીયોની મહત્ત્વ નથી તો જે લોકોએ પૈસાના જોરે આની અંદર પેપર ફોડીને પણ જેણે સેટિંગ કરેલું છે માની લો કે તો એને પણ તમે પ્રેક્ટિકલની અંદર હરાવીને દેખાડજો તમારી હિંમત તમારા ને તમે જાળવીને રાખજો ચલો ચોથી વાત કરી લઈએ હવે આપણે લાસ્ટ જે એક્ઝામ છે હેડક્લાર્ક હેડક્લાર્કની અંદર જે મેરિટ છે એ એકસો સાતની આજુબાજુ પ્લસ માઇનસ ચાર માર્ક રહી શકે છે બરાબર તો આ એકસો ત્રણ પણ રહી શકે છે અને આ એકસો અગિયાર પણ રહી શકે છે આ રેન્જની અંદર જો તમે આવતા હોય એકસો ત્રણથી એકસો અગિયારની રેન્જથી તો મારું એવું માનવું છે અમારું એવું માનવું છે કે તમારે સીપીટી એટલે કોમ્પ્યુટર પ્રેક્ટિસ ટેસ્ટ કોમ્પ્યુટર ટેસ્ટ જેને કહેવાય બરાબર કોમ્પ્યુટર ટેસ્ટ માટે તૈયારી ચાલુ કરી દેવી જોઈએ ચલો તો આ થઈ ગઈ ચારે ચાર એક્ઝામ વિશેની વાત જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને અત્યારે આ વિડીયોને લાઈક કરજો તમારા કમેન્ટ પ્રતિભાવો આપજો કે તમારે અલગ અલગ એક્ઝામની અંદર કેટલું કેટલા માર્ક્સ થાય છે થેન્ક યુ